લોકો આગળનો જે વિડીયો આપણે જોયો એના પછીનો આપણે આ વિડીયોની અંદર જોઈએ. પહેલો જે છે એ વિડીયો નંબર 1 અને આ વિડીયો નંબર 2 છે જે આપણે કવિતા જોઈ એના પછીનું આપણે હવે ભણીએ. લીંબુ, આંબો, લીંબડો, તુલસી, ફુદીનો અને ધાણાના વૃક્ષના થોડા પર્ણો એકઠા કરો. બાળકો શું કરવાનું છે તમારે? લીંબુ, આંબો, લીંબડો, તુલસી, ફુદીનો બધા વૃક્ષોના પાન તમારે થોડા ભેગા કરવાના છે. મેં પણ ભેગા કર્યા છે, હું તમને બતાવું. જો બાળકો, મેં બી પાન અહીંયા ભેગા કર્યા છે અલગ અલગ. આ બધા જે મેં પાન મેં હમણાં કીધા એ બધા સુગંધીદાર પાન છે. એ આપણે સુગંધ લઈએ તો આપણને સુગંધ આવે, તો આની અંદર પણ એક સુગંધી પાન છે. એક કડી પત્તાનું પાન છે. જો બાળકો, આ છે કડી પત્તો, બરાબર. આ કડી પત્તાની અંદરથી સુગંધ આવે છે. તો તમારે શું કરવાનું છે? બધા સુગંધીદાર જે પાનમાંથી આપણને સુગંધ આવે એના એવા પાન તમારે ભેગા કરવાના છે. પછી આ બધા પર્ણોને એક પછી એક વારા ફરતી વાંટીને સૂંઘો. શું એ બધાની ગંધ સમાન છે? તો બાળકો, તમે આ બધા પાનને તમે વાંટશો અને સૂંઘશો તો તમને બધાના પાનની સુગંધ અલગ અલગ આવશે. શું તમે ગંધથી પર્ણોને ઓળખી શકો છો? તો બાળકો, તમે ઓળખી શકો છો. તમારી મમ્મી દાળની અંદર જે કડી પત્તો નાખે છે એની બી સુગંધ અલગ હોય છે, ધાણાની અલગ હોય છે, ફુદીનો જે ચામા નાખે છે ને એની બી સુગંધ અલગ હોય છે. તો તમે ઓળખી શકો છો, આંખો બંધ કરીને પણ ઓળખી શકો છો. પર્ણને અન્ય કઈ રીતે ઓળખી શકાય? તો બાળકો, સુગંધથી ઓળખી શકાય, તેના આકારથી ઓળખી શકાય, બરાબર. આ ચિત્રને જુઓ, આ સૂકા પર્ણોમાંથી બનાવેલ છે. બાળકો, અહીં આપણને કહ્યું છે કે પર્ણને અન્ય કઈ રીતે ઓળખી શકો, તો તેના આકાર પરથી પણ ઓળખી શકો. એમ મેં તમને કીધું તો હું તમને કેટલાક આકાર બતાવું. જો અહીં આગળ ઘણા બધા પાન પડ્યા છે, તો આ છે વિદ્યાનું પાન છે, જે વિદ્યાનું છોડ છે આ. તો આના પાન પરથી પણ તમે ઓળખી શકો છો કે આ વિદ્યાનું ઝાડ છે. હવે આ ગુલાબનું છે, આના પાન પરથી તમે ઓળખી શકો છો કે આ ગુલાબનું પાન છે. એવી રીતે તમે આ ક્રિસમસ ટ્રી છે, આ લક્ષ્મી વેલ છે, બરાબર, એના આકાર પરથી બી ઓળખી શકાય. હવે આ છે ત્રિકોણ આકારનું છે, તો તમે આ જાસૂદ છે એ રીતે તમે એના આકાર પરથી પણ ઓળખી શકો છો. તો તમે સુગંધ પરથી અને એના આકારો પરથી ઓળખી શકો છો. હવે સૂકા પાંદડામાંથી અહીંયા ચિત્ર બનાવવાનું છે. તમારી નોટબુકની અંદર જુદા જુદા પ્રાણીના ચિત્ર બનાવવાના છે. જો અહીંયા હાથીનું, ઉંદરનું અને પક્ષીનું ચિત્ર બનાવ્યું છે, તમે આ રીતે તમે ચિત્ર બનાવી શકો છો. હવે અહીંયા જોઈએ છાપ કેવી રીતે લેવી. બાળકો, તમે લીમડાનું, બાવળનું અને કેળનું બધા અલગ અલગ પ્રકારના ઝાડો તમે જોયા છે, બરાબર, અને થડ બી જોયા છે. તો કયા થડમાંથી આપણે છાપ લઈ શકીએ છીએ અને કઈ રીતે છાપ લઈએ? તો આપણે જે લીમડો છે, જે કડવો લીમડો છે, પછી બાવળ છે, એવા બીજા ઘણા થડ છે જે ખરબચડા છે, તો એના દ્વારા આપણે છાપ લઈ શકીએ છીએ. તો શું કરવાનું છે છાપ લેવા માટે? એક કાગળ અને મીણિયા રંગ અથવા પેન્સિલ કલર લો. પછી પાંદડાને ટેબલ પર અથવા જમીન પર મૂકવાનું છે. પર્ણ એવી રીતે મૂકો કે તેની નસો ઉપર તરફ રહે, બરાબર, એની નસો ઉપર તરફ રહે એ રીતે પાન મૂકવાનું છે. તો અહીંયા આગળ આપણે પહેલાં પાનની છાપ કરવાની છે. કોની છાપ કરવાની છે? પાનની. પછી પાંદડા પર કાગળ મૂકો, બરાબર. મીણિયા રંગ અથવા કલર પેન્સિલ આ કાગળ ઉપર ધીરેથી ઘસો. કાગળ કે પાંદડું ઘસી ન જાય તેનું ધ્યાન રાખવાનું. શું કરવાનું છે? એક ખરબચડું પાન લેવાનું છે. જો ઊંધું ભાગ મૂકવાનું, આ બે ખરબચડું પાન દેખાય છે ને તમને, તો આની પર તમારે કાગળ મૂકવાનું અને પછી એની પર મીણિયા કલર ઘસવાના. તો અહીંયા આ રીતે પાનની છાપ દેખાશે. તો આ રીતે તમે કરજો. ના ખબર પડે તો તમે ચોપડીમાંથી વાંચી બી લેજો. આ જ રીતે વૃક્ષના થડની છાપ લો. જેમ આપણે પાનની છાપ લઈ લીધી એ રીતે વૃક્ષના થડની છાપ પણ લેવાની છે. કાગળ વૃક્ષના થડ ઉપર મૂકો. આ રીતે દેખો આ છોકરી કરી રહી છે, બરાબર ને. તો એ રીતે લેવાનું અને મીણિયા રંગ અથવા કલર પેન્સિલ તેના પર ઘસો. મીણિયા કલર ના હોય તો પેન્સિલ કલર લઈ અને તેના પર ઘસો. તમે થડની છાપ બનાવી દીધી. આવી રીતે થડની છાપ બની જશે. બીજાને બનાવેલી છાપ જુઓ. શું જુદા જુદા વૃક્ષની છાપ સમાન છે? તો બાળકો, અને ક્યાં પાંદડાની છાપ સારી છે, કયા વૃક્ષના થડની છાપ લેવામાં તકલીફ પડે છે,
આ બધું આવું કેમ થયું? તો બાળકો, જે વૃક્ષો વધારે ખરબચડા હોય તો તેની છાપ લેવામાં થોડી તકલીફ પડે. એટલે કે જેમ કે લીસું ઝાડ હોય, જેમ કે કેળનું ઝાડ છે, એ લીસું ઝાડ છે, તો એની પર આપણે છાપ લેવામાં થોડી તકલીફ પડે. બધા જ વૃક્ષની છાલ સરખી હોય તો શું થાય? જો બધા જ વૃક્ષની છાલ સરખી હોય તો આપણે ઓળખી બી ના શકીએ, અને આપણે છાપ લેવી હોય તો છાપ બી ના લઈ શકીએ. કયા વૃક્ષની છાલની છાપ પાડી શકાય નહીં? શા માટે? તો જે લીસા થડવાળા વૃક્ષ છે, જેમ કે કેળ છે, બરાબર, એવા બીજા વૃક્ષ છે જેની છાપ આપણે લીસી હોવાના કારણે આપણે છાપ લઈ શકતા નથી. ચિત્ર જુઓ, ચિત્રમાં શું શું દેખાય છે તેના નામ લખો. બાળકો, આપણા ચિત્રની અંદર ફોટો ફ્રેમ, પડદો, છોકરી વાંચન કરી રહી છે, તકિયો, ચાદર, પછી આ ગાલીચો, બરાબર, એ બધું આપણને દેખાઈ રહ્યું છે. તો અહીંયા તેના નામ લખવાના છે. જે બી હમણાં મેં કહ્યું એ બધા નામ તમારે અહીંયા લખી દેવાના. વિચારોને લખો બાળકો, તમારે વિચારવાનું છે અને અહીંયા લખવાનું છે. ઘરમાં જે વસ્તુઓ પર પર્ણો અને ફૂલોની છાપ હોય તેના નામ લખો. તો બાળકો, તમે તમારા ઘરની અંદર અવલોકન કરવાનું કે શાની પર છે પર્ણો અને ફૂલોનો છાપ. તો તમે કહેશો, ટીચર, ચાદર, તકિયા, ફોટો ફ્રેમ, રસોડાની સ્ટાઇલ્સ, અથવા જેને પર હોય એ તમારે એના નામ લખવાના. તમે જોયેલા કેટલાક વૃક્ષોના નામ લખવાના, અહીંયા તમારે જાતે લખવાનું. આ ચોપડીની અંદર આપેલું છે, તમારે જાતે ભરી દેવાનું અને તમે જે જોયા હોય એ વૃક્ષના નામ લખવાના. શું કોઈ એવા છોડ છે જે વિશે તમે સાંભળ્યું છે પણ જોયા નથી? એવા કયા છોડ છે? હવે દાખલા તરીકે તમે એમ કહો કે કોઈ એવું છોડ છે, જાસૂદ છે, મોગરો છે, ચંપો છે, કોઈ બી ફૂલ જે તમે સાંભળ્યું છે પણ જોયું ના હોય એવા છોડના અહીંયા નામ લખવાના. શોધો અને કહો. વડીલોને અત્યારે જોવા મળતા ન હોય તેવા વૃક્ષ વિશે પૂછો. તમે તમારા વડીલને પૂછજો કે જે તમારા સમયમાં હતા પરંતુ હમણાં જોવા નથી મળતા એવા વૃક્ષના નામ તમે પૂછશો તો તમને એમનો જવાબ આપશે. વડીલને પૂછો કે કયા વૃક્ષો અત્યારે છે પરંતુ જે પહેલાં ન હતા, એ બી તમે તમારા વડીલોને પૂછો. શું કહે છે તેઓ? વૃક્ષ સાથે મિત્રતા. બાળકો, વૃક્ષ આપણા મિત્રો છે, આપણને ઘણી રીતે ઉપયોગી છે, એટલે વૃક્ષ આપણા મિત્રો છે. તો તમારી શાળા અથવા ઘર નજીકના વૃક્ષને પસંદ કરી તેની સાથે મિત્રતા કરો. બાળકો, તમારા ઘરની નજીક અથવા શાળાની નજીક કોઈ વૃક્ષ હોય તો તેની સાથે તમારે મિત્રતા કરવાની છે, બરાબર, અને એની સાથે મિત્રતા કરવાની. સ્થાયી મિત્રતા એટલે મિત્ર વૃક્ષાનું છે, એટલે જે વૃક્ષને તમે મિત્ર બનાવ્યું એ વૃક્ષાનું છે. તમે ના જાણતા હો તો એને તો અન્યને પૂછો. હવે જે વૃક્ષને તમે મિત્ર બનાવ્યો એને તમે ના જાણતા હોય તો તમારે કોઈ પાસેથી તેની માહિતી મેળવી લેવાની. શું તમે તમારા વૃક્ષ મિત્રને કોઈ ખાસ નામ આપવાનું પસંદ કરશો? તમે કોઈ બી તમારું મનપસંદ નામ આપી શકો છો. તમે તમારા વૃક્ષ મિત્રને શું નામ આપશો એ તમારે નક્કી કરવાનું છે. તમારું મિત્ર વૃક્ષ કયા ફૂલ અને ફળ આપશે, બરાબર, હવે તમે કયું વૃક્ષ પસંદ કર્યું છે એના પર આધાર છે. તમારા મિત્ર વૃક્ષના પર્ણો કેવા છે, બરાબર, હવે તમે આંબો પસંદ કર્યો હોય તો એના પર્ણો કેવા છે, એનું ફૂલ, એના ફળ કેવા છે, એ તમે જે વૃક્ષ પસંદ કરો એના પર છે. કયા પ્રાણીઓ વૃક્ષ પર રહે છે? તો તમે એ વૃક્ષ પર કાગડો, ચકલી, પક્ષીઓ, વાંદરો જે બી રહેતા હોય, એ વૃક્ષ પર કયા પ્રાણીઓ રહે છે, બરાબર, એ બધી તમારે માહિતી મેળવવાની છે તમારા વૃક્ષ મિત્રની. રંગ પૂરો. તમારા વૃક્ષ મિત્ર વિશે વધારે જાણો. બીજા સાથે માહિતીને વહેંચો. નીચે તમારા વૃક્ષ મિત્રનું ચિત્ર દોર અને રંગ પૂરો. હવે તમારા વૃક્ષ મિત્ર વિશે વધારે બીજા પાસેથી વધારે માહિતી તમારે મેળવવાની છે અને બીજાને પણ આપવાની છે. અને જે બી તમને વૃક્ષ ગમે, જેમ કે લીમડો છે, પીપળો છે, આંબો છે, જે બી વૃક્ષ તમને ગમે એ અહીંયા તમારે દોરવાનું છે અને તેની અંદર રંગ પૂરવાનો છે. બાળકો, આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે. આપણે વૃક્ષનું આપણે જતન કરવું જોઈએ, બરાબર. આ પાઠની અંદર આપણને ઘણું બધું શીખવા મળ્યું, છોડ વિશે, ઝાડ વિશે, તેના થડ વિશે, પાનના અલગ અલગ રંગ, આકાર, તેના સુગંધ,
વગેરે વિશે આપણને જાણવા મળ્યું. બરાબર, તો આપણે આ બધી વનસ્પતિઓ વિશે આપણે બધા જાણી લીધું છે. અને આપણે એ બી જાણીએ છીએ કે વનસ્પતિના ચાર પ્રકાર છે. બરાબર, ઝાડ એટલે કે વૃક્ષ, છોડ, વેલા, છૂપ. બરાબર, એ બધા વનસ્પતિના પ્રકાર છે. એ વિશે બી તમે જાણતા હશો. બરાબર, તો આ વૃક્ષ આપણને ઘણી રીતે ઉપયોગી છે. બરાબર, કે વૃક્ષ આપણને છાંયડો આપે છે, વરસાદ લાવવામાં ઉપયોગી છે, તેનું લાકડું આપણને ઉપયોગી છે. બરાબર, અનેક રીતે વૃક્ષો આપણને ઉપયોગી છે. બરાબર, અને આપણે તેના પ્રકાર વિશે મેં તમને કીધું, તો જેમાં ઝાડ છે તે ઝાડ વિશે પણ તમે જાણો છો કે આંબો, લીમડો એ બધા ઝાડ છે. અને છોડને કોને આપણે છોડ કહીએ છીએ? ચંપો, બારમાસી, તુલસી, એ બધાને આપણે છોડ કહીએ છીએ. બરાબર, ક્ષુપ વિશે તમે જાણો છો? ક્ષુપ કોને કહેવાય? તો જે છોડ કરતાં મોટું અને ઝાડ કરતાં નાનું હોય એને શું કહેવાય? ક્ષુપ. બરાબર, એ વનસ્પતિને ક્ષુપ કહેવાય છે. ને વેલા વિશે તમે જાણો છો ને કે એની દાંડી એટલે કે એનું જે થડ હોય છે, એની જે ડાળી હોય છે પતલી હોય છે અને નબળી હોય છે, એ સીધું ટટ્ટાર ઊભું રહી શકતું નથી, એને કોઈકનો સહારો લેવો પડે છે. બરાબર, જેમ કે દૂધી, કાકડી, વાલ, વટાણા, દ્રાક્ષ, એ બધું શાની પર થાય છે? વેલા પર થાય છે. બરાબર બાળકો, તો આપણે આ વનસ્પતિના પ્રકાર વિશે બી થોડી થોડી આપણે માહિતી મેળવી લીધી. બરાબર, તો હવે આપણે આટલું જ જોઈએ અને આ પાઠ તમારો અહીં પૂર્ણ થાય છે. અને હવે પછી થોડું ઘણું બી જે તમને હું લખવા માટે મોકલું એ તમારે લખવાનું છે અને ટેસ્ટની પણ તૈયારી કરવાની છે.